હવે રજૂ કરીએ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર. રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો. છેલ્લા 24 કલાકમાં 407 નવા કેસ નોંધાયા. કોરોનાને લીધે કોઈપણ દર્દીનું મોત નથી થયું. 190 દર્દીઓ સાજા ઘરે પરત ફર્યા. એક્ટિવ કેસની સંખ્યા 1741 પર પહોંચી. તો અમદાવાદમાં કોરોનાના 209 કેસ સામે આવ્યા. સુરતમાં 57 કેસ, વડોદરામાં 41 કેસ, રાજકોટમાં પણ 20 કેસ સામે આવ્યા. વરસાદી આગાહી વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદના પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ. અરવલ્લીના બિલોડામાં પસાર થતી હાથમતી નદીમાં પણ નવા નીર આવ્યા. સુરતના ઉલપાડમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ડાંગના વઘઈ અને આહવામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદી આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં અતિ ભારે વરસાદની શક્યતા. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ અને અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ત્યારબાદ 24 અને 25 જૂને ભારે વરસાદ પડી શકે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત 2 દિવસ સુરેન્દ્રનગરના પ્રવાસે છે. જબડવાના ઉપાસન સર્કલથી રોડ શો યોજાયો. રોડ શોમાં ભાજપના આગેવાન અને કાર્યકર્તા બાઇક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાયા. બાદમાં સી આર પાટીલે ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળવાની છે. સાંજે 4 કલાકે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે, જેમાં બી એસ સંતોષ અને તરુણજી ચૂક બેઠકમાં હાજર રહેવાના છે. તમામ પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેવાની સૂચના છે. બોટાદ નગરપાલિકાની સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જેમાં પાલિકા પ્રમુખની બાદ કરતા તમામ સમિતિના ચેરમેન પદે ભાજપના સભ્યોની વરણી કરવામાં આવી. સભામાં પાલિકાના બળવાખોર જૂથના 12 સભ્યો જ્યારે ભાજપના 20 સભ્યો હાજર રહ્યા હતા. પોરબંદરના રાજસાગર નામના વહાણી દરિયામાં જળસમાધિ લેતા કેપ્ટન સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ક્રુ મેમ્બરોને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરીને બચાવી લીધા. દુબઈથી યમન જૂના વાહનો ભરી જતા વહાણે ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર જળસમાધિ લીધી. પોરબંદરમાં લંપી વાયરસથી પીડાઈ રહેલા પશુઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો. ઉદ્યોગનગરમાં પશુ આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી લંપીગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી. વલસાડમાં ફરી ગૌતસ્કરોએ આતંક મચાવ્યો. ચીપવાડ વિસ્તારમાં 2 ગાયને કારમાં ઉઠાવી ગયા. ગૌતસ્કરોએ રાતના અંધારામાં ગાયની ઉઠાંતરી કરી, ઇન્જેક્શન મારી બેભાન કર્યા બાદ ક્રૂરતાપૂર્વક ગાયોને કારમાં ભરી હતી. ગૌતસ્કરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.